જે મેં કામરેજથી સુરતમાં પ્રવેશ કર્યો તે જે સુરતની મૂરત વર્ષોથી મેં અનુભવેલી, મેં જોયેલી, એ સુરતની મૂરત એનો ભક્કો મને જોવા મળ્યો નહીં. સુરત સુસ્ત થઈ ગયું હોય, સુરત બીમાર હોય, સુરત આર્થિક ઉદ્યોગોના મંદીના ચક્કરમાં ફસાયું હોય એવી એવી લાગણી, એવી એવું એવી અનુભૂતિ મને થઈ. કોઈ રામના ભક્તો નહીં મળે, બનાવટી લોકો છે બધા. ચાર વર્ષ પહેલાં કેમ સરકાર બની ત્યારે કેમ ધરણા નહીં કર્યા? સરકાર બની તો 12 મહિનામાં કેમ વટુકમનો યાદ ન કર્યો? બહુમતીમાં સરકાર છે, વિધાનસભામાં વિદાય આપી ત્યારે મેં કીધેલું કે તમારી બહુમતી સરકાર છે, ધારો એ કરી શકશો. લોકોને છેતરવા માટે મુહમે રામ અને બગલ મેં મત, એટલે મતોની લાલચવાળા જે લોકો અયોધ્યામાં રામ મંદિરની વાત કરતા હોય એ ભારતીય જનતા પાર્ટીના પીઠું કહી શકાય, ભારતીય જનતા પાર્ટીના પગાડદાર લોકો કહી શકાય, ભારતીય જનતા પાર્ટીના જ કહી શકાય, એ સાધુ સંતો હોય કે કોઈ પણ હોય. 19માં ભારતીય જનતા પાર્ટી આધારિત કેન્દ્રીય સરકાર નહીં હોય, અને સામેના મિત્રોની હશે. સામેના મિત્રોમાં કોંગ્રેસ મેઇન ધરી છે, એનસીપી બીજી ધરી છે, માયાવતી, અખિલેશ, બાકીના બધા મમતાબેન, ઇવન સ્ટેલિન,